નમસ્તે દર્શક મિત્રો આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતાં ઉમરે આંગણવાડી બાળઘડતર કાર્યક્રમમાં હું આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજના કાર્યક્રમનો વિષય છે બાળ ઘડતર પ્રેમ દર્શક મિત્રો આજના કાર્યક્રમના વિષયને અનુરૂપ એક ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું જે આપ સ્ક્રીન પર નિહાળી શકો છો આજની એક પ્રશ્ન છે આજના બાળઘડતર કાર્યક્રમ અંતર્ગત પ્રેમ એ સર્વવ્યાપક શક્તિ છે આ વિધાન માટે નીચેનામાંથી કયા દૃષ્ટાંત યોગ્ય છે એક માતા અને બાળક પ્રત્યેનો પ્રેમ બે મિત્ર પ્રત્યેનો પ્રેમ ત્રણ પ્રત્યેનો પ્રેમ ચાર ઉપરોક્ત તમામ આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબનો વિકલ્પ ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા ગામ નાંદોલ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ જવાબ મોકલવા માટેનો નંબર છે બાણું બસ્સો ઇઠ્યોતેર ઓગણસાહીઠ જીરો છ્યાસી દર્શક મિત્રો આપ અમારો આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી નિહાળી આપેલ ક્વિઝનો પ્રશ્નનો જવાબ આવતીકાલે સાડા ત્રણ વાગ્યા સુધી અવશ્ય મોકલી આપશો દર્શક મિત્રો આપણે સૌ રોજબરોજના જીવનમાં પ્રેમની અનુભૂતિ કરીએ છીએ જીવનમાં હર પડે આપણે અન્યને પ્રેમ આપીએ છીએ અને મેળવીએ છીએ એ પછી માનવીનો પરસ્પર પ્રેમ હોય કે તેમની આસપાસના પર્યાવરણમાં જોવા મળતા પશુ પક્ષી અન્ય જીવ કે વનસ્પતિ પ્રત્યેનો પ્રેમ હોય આપણા બાળકોમાં આ પ્રેમની લાક્ષણિકતાનું નિરૂપણ જો આપણે કરવું હોય તો એ માટે શું કરવું જોઈએ એ અંગે આપણને ખૂબ સુંદર એવું વિસ્તૃત માર્ગદર્શન આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર નિરાલીબેન પંડિત જેમને હું આવકારું છું સ્વાગત કરું છું આજે આપણને નિરાલીબેન પંડિત પ્રેમ વિષય ઉપર વિસ્તૃત માર્ગદર્શન આપશે નિરાલીબેન હાય ફ્રેન્ડ્સ આજે આપણે માનવતા ગુણની બીજી એક લાક્ષણિકતા એટલે કે પ્રેમના બારામાં વિગતે ચર્ચા કરીશું માનવતા જે ગુણ છે એની જે જરૂરિયાત છે એની આપણને માનવ તરીકે જ જરૂરિયાત ઊભી થઈ છે આપણી જે સોશિયલ કનેક્શન છે કે આપણે જે સોશિયલી વાયર્ડ છીએ એ આપણે જન્મથી જ સોશિયલી વાયર્ડ છીએ અને આપણે જો માનવતા ગુણના બારામાં વિચારીએ તો એ કેમ અગત્યનું થઈ જાય છે કારણ કે કોઈ પણ વ્યક્તિને બીજાથી અલગ રહેવું કે આઇસોલેટેડ ફીલ કરવું કે એને અબેન્ડન્ડ ફીલ કરવું એ જરાબી ગમતું નથી એનાથી જીવનમાં એને ખુશી મળતી નથી તો માનવતાની જે ગુણથી આપણે જીવન જીવીએ તો આપણને એક બ્રોડર હ્યુમન એક્સપિરિયન્સ મળે છે અને એ હ્યુમન એક્સપિરિયન્સ લેવા માટે આપણે એની લાક્ષણિકતાનો રોજના જીવનમાં ઉપયોગ કરવો પડે ગઈ વખતે આપણે દયાની લાક્ષણિકતાનું મહત્ત્વ સમજ્યું હતું અને આજે આપણે જે લાક્ષણિકતા છે પ્રેમની લાક્ષણિકતા એ કેવી રીતે આપણને માનવતાથી જીવન જીવવા માટે એક બ્રોડર હ્યુમન એક્સપિરિયન્સ લેવા માટે મદદ કરે છે એ આપણે સમજીશું પ્રેમ જે છે તે એક લાક્ષણિકતા છે અને એ પ્રેમ આપણે બીજાને આપીએ તો આપણને શક્તિ મળે છે અને જો એ જ પ્રેમ આપણે બીજા તરફથી રિસીવ કરીએ તો આપણને ખૂબ જ હિંમત મળે છે તો દરેકને જેની બેઝિકલી જરૂર છે તે પ્રેમની જ જરૂર છે જ્યારે આપણે વાત કરીએ તો આપણા મનમાં શેનો વિચાર આવે તમારા મનમાં કયો વિચાર આવે પ્રેમ એટલે કોઈ બીજા વ્યક્તિ તરફની એક વિધાયક લાગણી આપણા પાસે આપણું બાળક આવ્યું હોય પ્રેમથી ગળે વળગીએ પણ આપણે પ્રેમ વ્યક્ત કરવાની તમારું બાળક તમને ગળે વળગી રહ્યું છે તમને શેનો વિચાર આવે મારા મનમાં ભગવાન પ્રત્યેના પ્રેમનો વિચાર આવે છે પ્રેમ એટલે એક પ્રેમિકા અને પ્રેમી વચ્ચેનો પ્રેમ નિસ્વાર્થ લાગણી હોઈ શકે મારા મનમાં એક રોમેન્ટિક ગીતનો વિચાર આવી રહ્યો છે યસ આપણે જ્યારે પ્રેમની વાત કરીએ તો મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ આપણના મનમાં કોઈક લાગણી હોય એવું આપણને લાગી શકે ક્યાં તો આપણને કોઈ પ્રેમિકા કે પ્રેમનો વિચાર આવે આપણને કોઈ રોમેન્ટિક ફિલ્મ ક્યાં તો કોઈ રોમેન્ટિક સોંગ કે ગીતનો વિચાર આવી શકે સો બેઝિકલી જ્યારે આપણે પ્રેમના બારામાં વિચારીએ તો આપણું માઇન્ડ એક જ તરફ જનરલી જતું હોય છે પણ આપણા ફ્રેન્ડ્સમાંથી એક બે જણે એનો બ્રોડર મિનિંગનો પણ આપણને એક્ઝામ્પલ આપ્યું પ્રેમ જે છે તે માતા નો બાળક સાથેનો પણ પ્રેમ હોઈ શકે આપણે ફ્રેન્ડ્સના બારામાં વિચારીએ તો જ્યારે પ્રેમની વાત આવે ત્યારે આપણને કૃષ્ણ અને સુદામાના પ્રેમના બારામાં આવી શકે આપણા જે પેટ્સ છે આપણા ઘરમાં ડોગ્સ છે કે કેટ્સ છે કે આપણી આજુબાજુ જે બી જાનવર આપણા ગાય છે કે જે રોજ રોટલી ખાવા આવતી હોય એના પ્રત્યે જે આપણને લાગણી અને પ્રેમ થઈ જાય છે એનો પણ વિચાર આવવો જોઈએ આપણો પારિવારિક પ્રેમ જે છે કે આપણે એકબીજા વગર બહાર ફરવા નથી જવા માંગતા આપણે એકબીજાની રાહ જોઈએ છે જમવા માટે એ બધો પણ આપણી પ્રેમ અને લાગણી જે છે એકબીજા તરફ તેનો જ સંદેશ આપે છે બે ભાઈ બહેન વચ્ચે બે બહેનો વચ્ચે બે ભાઈઓ વચ્ચે જે પ્રેમ છે એ પણ આપણને પ્રેમની પરિભાષા સમજાવે છે ખાલી વ્યક્તિ તરફ જ નહીં પણ આપણે જે આપણા નેશન કે આપણી કન્ટ્રી તરફનો જે પ્રેમ છે એ પણ આપણને પ્રેમનું ડેફિનેશન સમજાવે છે ભગવાન તરફ પ્રેમ છે એ આપણી એક ફ્રેન્ડે કહ્યું અને સ્ટુડન્ટ્સ ટીચર્સ કે મેન્ટર્સની વચ્ચે જે પ્રેમ છે એ આપણને એવું લાગે કે પ્રેમ કેવી રીતે કહેવાય પણ પ્રેમના ખૂબ બધા મિનિંગ્સ છે જેનું એક અર્થ રિસ્પેક્ટ બી હોય છે તો આપણે જ્યારે રિસ્પેક્ટથી કોઈને પ્રેમ કરીએ છીએ તો એ આપણને આપણા ગુરુ તરફ કે સ્ટુડન્ટ અને ટીચર કે મેન્ટોર અને મેન્ટી તરફનો જે પ્રેમ છે એ ચલકાવે છે આપણા કામ માટે આપણને જે પ્રેમ છે આપણા કાર્ય માટે જે પ્રેમ છે જ્યાં આપણે કમાવા જઈએ છીએ એ કામ માટે આપણે કેટલો પ્રેમ દર્શાવીએ છીએ કોઈ પણ ક્રિકેટરમાં કે કોઈ ફૂટબોલરમાં કે કોઈ સ્પોર્ટ્સ પર્સનમાં જે એમની ગેમ તરફનો પ્રેમ જોવો છો એમાં તમે પ્રેમની પરિભાષામાં એક પેશન જોવો છો એક એમ્બિશન જોવો છો એક અચીવમેન્ટની એ જે જિદ છે એ જોવો છો એ પણ એક પ્રેમની પરિભાષા છે અને આખરે તમને એવું લાગે કે મને પ્રેમ છે મારી હોબીઝ માટે તો એ હોબીઝ તમે કેટલી પ્રેમથી દર્શાવો છો જેમ કે કુકિંગ છે સીવણ છે કે પછી પ્લાન્ટ્સ છે ગાર્ડનિંગ છે કે પછી પેઇન્ટિંગ છે ટ્રાવેલિંગ છે કે પછી ભૂંથણ છે તો એ જેટલી બી તમારી હોબીઝ છે એ હોબીઝને તમે પ્રેમ કરો છો અને પ્રેમથી એને એની ઉપર કાર્ય કરો છો એટલા માટે જ તમે એ હોબીઝને સારી રીતે જીવનભર તમે એને કરી શકો છો ફોલો સો પ્રેમ જે છે એ ખાલી માત્ર એક જ ભાષા કે કોઈ વ્યક્તિ તરફ કે એક જ ભાષાથી દર્શાવી શકાય એવી લાક્ષણિકતા નથી પ્રેમ માટે આખું બહુ જ અલગ અલગ ફિયર્સ ઓફ લાઈફ એ પ્રેમને આપણે દર્શાવી શકીએ એ જ આપણા મનમાં પ્રેમનો અર્થ છે પણ એ કેરેક્ટર સ્ટ્રેન્થ કે લાક્ષણિકતાના સંદર્ભમાં પ્રેમનો શું અર્થ છે એ આપણે સારી રીતે સમજીએ જોવા જઈએ તો બાળકને આપણે જ્યારે હાથમાં લઈએ પહેલીવાર ત્યારે પણ આપણા મનમાં ખૂબ જ પ્રેમ ઉભરાવાનો છે જ્યારે આપણે બાળકને મોટું કરીએ છીએ તો આપણે પ્રેમથી જ મોટું કરીએ છીએ આપણે કોઈ દિવસ એને અવોઈડ નથી કરતા કે આપણે એની સાથે નાના બાળકની સાથે આપણે કોઈ અપ્રેમની ભાષા તો નથી જ વાપરતા તેમ છતાં એ પ્રેમ કેમ એક લાક્ષણિકતા તરીકે ઇમ્પોર્ટન્ટ છે એ આપણે સમજવાની કોશિશ કરીએ પ્રેમ જે છે એ સૌથી સિમ્પલ કે સૌથી સ્ટ્રેટ ફોરવર્ડ સૌથી સરળ લાક્ષણિકતા છે પણ એ ખૂબ કોમ્પ્લિકેટેડ થઈ શકે જો આપણે એને ટેકનિકલી સમજીએ નહીં તો આપણે પ્રેમને જે રીતે સમજીએ છીએ એ એક ઇમોશન કે ફિલિંગ તરીકે જ સમજીએ છીએ પણ પ્રેમ જો ઇમોશન અને ફિલિંગ માત્ર નથી તો પ્રેમ શું છે પ્રેમ એક લાક્ષણિકતા છે અને લાક્ષણિકતાના રૂપમાં જો આપણે પ્રેમને સમજવાની કોશિશ કરીએ તો પ્રેમની અંદર બે વસ્તુઓ ખૂબ જ મહત્ત્વની થઈ જાય છે એક તો આપણી જે ક્ષમતા છે પ્રેમ કરવાની અને પ્રેમ રિસીવ કરવાની પણ એની જે ક્ષમતા છે એ ક્ષમતા દરેક વ્યક્તિમાં સરખી નથી હોતી એ અલગ અલગ હોય છે અને એ રીતે એ એક લાક્ષણિકતાના રૂપમાં આપણે એને સમજી શકીએ છીએ બીજો જે પ્રેમનો અર્થ છે એ તમે કઈ ડિગ્રીથી તમારા ક્લોઝ રિલેશનશીપને મૂલ્ય આપો છો કે એને મહત્ત્વ આપો છો એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો પ્રેમને સમજવા માટે આપણે આ બે પર્સ્પેક્ટિવથી આજે પ્રેમને સમજીએ કે પ્રેમ જે છે એ બેઝિકલી તમારા ક્લોઝ રિલેશનશિપ્સ ઉપર ફોકસ કરે છે કે તમારા જીવનમાં કેટલા મહત્ત્વના લોકો છે કેટલા લોકોને તમે પ્રેમ આપી શકો છો અને કેટલા લોકોથી તમે પ્રેમ મેળવી શકો છો તમારી કપેસિટી આપવાની કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને મેળવવાની પણ કેટલી ઇમ્પોર્ટન્ટ છે પ્લસ તમારા જે ક્લોઝ રિલેશન છે હવે એ જે ક્લોઝ રિલેશન છે એ ફેમિલીમાં પણ હોઈ શકે તમારા વર્ક પ્લેસમાં પણ હોઈ શકે તમારા પડોશમાં પણ હોઈ શકે તમારી કમ્યુનિટીમાં પણ હોઈ શકે તમારી ફ્રેન્ડશીપમાં પણ હોઈ શકે આપણે પ્રેમને આટલું બધું મહત્ત્વ કેમ આપીએ છીએ આપણા જીવનમાં પ્રેમને આપણે એટલે મહત્વ આપીએ છીએ કારણ કે પ્રેમ આપણને એક ઇમોશનલ કનેક્શન બિલ્ડ કરવા માટે પ્રોત્સાહન આપે છે પ્રેમ આપણને એકલાપણું લોનલીનેસ કે અબેન્ડનમેન્ટના ફિલિંગમાંથી બહાર નીકળવા મદદ કરે છે અને આ જ બધી વસ્તુઓ આપણે બાળકોને શીખવાડવાની ખૂબ જરૂર છે જેમ કે આપણે જો બાળકોનીના જીવનને એક હેપી લાઈફ આપવી હોય તો આ જે લાક્ષણિકતા છે પ્રેમની એ બાળકોમાં પહેલેથી વિકસાવવાની જરૂર છે અને આ જે પણ રીતે આપણે બાળકને પ્રેમની ભાષા સમજાવીને મોટા કરીએ છીએ એ જ રીતે બાળકમાં પ્રેમની લાક્ષણિકતા પણ ડેવલપ થાય છે તો એક લાક્ષણિકતા તરીકે પ્રેમ ડેવલપ કરવાની બાળકમાં ખૂબ જરૂરી છે કારણ કે એક પ્રેમ જ એવી લાક્ષણિકતા છે જે બાળકને ટોલરન્સ શીખવાડે છે એમ્પથી શીખવાડે છે અને બાળકને માફ કરવાની કે ફર્ગીવનેસની એક લાક્ષણિકતા પણ શીખવાડે છે અને આ બધું જ આપણે એક પ્રેમની લાક્ષણિકતાથી જ ડેવલપ કરી શકીએ હવે આ જ બધું આપણે કરાવતા રહીએ નાનપણથી બાળક પાસે તો બાળકના જેટલા બી રિલેશનશિપ્સ હશે જે એના માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હશે એ ઓલવેઝ લાંબા ગાળા સુધી રહેશે અને એ ખૂબ જ હેલ્ધી રિલેશનશિપ્સ કે સ્ટ્રોંગ રિલેશનશિપ્સ હશે અને અલ્ટિમેટલી જીવનમાં જે અગત્યની વાત છે એ તે જ છે કે આપણે સ્ટ્રોંગ રિલેશનશિપ્સ બિલ્ડ કરીએ સો આપણે જોયું કે બાળકો માટે અને આપણા દરેક માટે સ્ટ્રોંગ રિલેશનશિપ્સ હોવું ખૂબ જરૂરી છે આપણા બધાના જીવનમાં આપણે જ્યારે રિલેશનશિપના બારામાં વિચારીએ તો આપણા મનમાં સ્ટ્રોંગ રિલેશનશિપ્સ કયા છે એ આપણને ખ્યાલ છે યસ ઓકે હવે આપણે એક નાની એક્ટિવિટી કરીએ આ પ્રેમની લાક્ષણિકતા ના ઇમ્પોર્ટન્સના બારામાં આપણે સમજવાની કોશિશ કરીએ કે એકચ્યુલી આપણે આ પ્રેમની લાક્ષણિકતા કેમ બાળકોમાં વિકસાવી જોઈએ અને તમારામાં પણ આ લાક્ષણિકતા વિકસાયેલી જ છે એટલા માટે આજે તમારા અમુક રિલેશનશિપ ખૂબ સ્ટ્રોંગ હશે રાઈટ હવે તમારા જે હાથ છે કોઈ પણ એક હાથ લો એ દરેક આંગળી ઉપર તમારા જે સ્ટ્રોંગ રિલેશનશીપ છે જે વ્યક્તિ સાથે કે જે સંબંધ કરતા જે વ્યક્તિ સાથે એનું તમે નામ લખો રાઈટ કમ ઓન લેટ સ્ટાર્ટ તમે બધાએ પાંચ જણનું નામ લખ્યું છે હવે એ જે તમારા પાંચ છે માની લો કે એ તમારા ટોપ ફાઇવ છે એ ટોપ ફાઇવ જે તમારા જીવનમાં છે એમાંથી કેટલા વ્યક્તિ તમે ધ્યાનથી સાંભળજો કેટલા વ્યક્તિ એવા છે કે જેમાં તમને હંડ્રેડ પર્સન્ટ કોન્ફિડન્સ છે કે તમે અડધી રાત્રે પણ તમને મદદની જરૂર પડે તો તમે એમને કનેક્ટ કરી શકો એ કેટલા વ્યક્તિ છે કે જે તમને કમ્પ્લીટલી અનકન્ડિશનલ સ્ટ્રેન્થ આપે છે તમારા અસ્તિત્વનું મહત્વ આપે છે અને તમને ફૂલ કોન્ફિડન્સ છે કે એ જ વ્યક્તિ છે આજે તમારા જીવનમાં જેના લીધે તમે નિશ્ચિત આ જીવન જીવી શકો કોઈ નહીં હોય એ તમારી સાથે આ દુનિયામાં તો એ વ્યક્તિ તો છે જ તમે જ્યારે આ પાંચ નામ હવે તમારા હાથમાં વાંચો જે તમે લખ્યા છે તો તમને શું આ બધી ફિલિંગ્સ આવે છે અને એ ફિલિંગ્સ જો તમને આવતી હોય તો તમે તમારી મુઠ્ઠી વાળો અને એટલું બધું સ્ટ્રોંગ મુઠ્ઠીવાળો અને જુઓ કે તમને કેટલી સ્ટ્રેન્થ મળે છે આ મુઠ્ઠીમાં જો આ પાંચેય વ્યક્તિ ઇક્વલ સ્ટ્રેન્થ આપતું હોય અને જુઓ કે આ પાંચેય વ્યક્તિમાંથી આવી સ્ટ્રેન્થ મળે છે કે તમે સ્ટ્રેન્થ તમારી એક્સપિરિયન્સ અત્યારે કરી શકો છો તમે તમારી તાકાત એ લોકોના થ્રુ એક્સપિરિયન્સ કરી શકો છો કે ક્યાંક તમારી મુઠ્ઠી થોડી ઢીલી પડી રહી છે અને તમને એવું લાગે છે કે ના આ પાંચે પાંચ મને આ મુઠ્ઠી વાળવાની સ્ટ્રેન્થ નથી આપી રહ્યું આમાંથી એક બે જણના લીધે તો કદાચ આ મુઠ્ઠી ઢીલી પડી રહી છે તમે થોડો વિચારીને અને તમે જુઓ મુઠ્ઠીને વધારે સ્ટ્રોંગ કરવાની કોશિશ કરો અને કઈ આંગળીઓના લીધે તમારી મુઠ્ઠી અત્યારે એટલી સારી રીતે તાકતવર નથી ફીલ થઈ રહી પણ ક્યાંક ઢીલી પડી રહી છે હવે જો તમે વિચાર કરી લીધો હોય તો ફરી તમારી મુઠ્ઠી ખોલો તમે પાંચ નામ વાંચો અને એમાંથી કોઈ નામ તમારે કાઢવા હોય કે તમારે રિપ્લેસ કરવા હોય તો તમારી પાસે થર્ટી સેકન્ડ્સનો ટાઈમ છે તમારે રિપ્લેસ કરવા હોય તો તમે એ નામ રિપ્લેસ કરી દો પણ અલ્ટિમેટલી ઓબ્જેક્ટિવ એ છે કે તમારી મુઠ્ઠી સ્ટ્રોંગ હોવી જોઈએ તમારે એ જ નામ રાખવા હોય તો તમે એ જ નામ રાખો દર્શક મિત્રો તમે પણ તમારા હાથમાં આવી રીતે તમારા ટોપ ફાઇવ જીવનમાં ટોપ ફાઇવ ના હોય તો ટોપ ફોર ટોપ થ્રી જે પણ હોય તમારા જીવનમાં એમનું નામ લખો તમારી આંગળીઓ ઉપર અને તમે જોવો કે તમારી મુઠ્ઠી એ તમારા ટૉપ ફાઇવથી કેટલી સ્ટ્રોંગ બને છે તમને એટલી સ્ટ્રેન્થ ના મળતી હોય તમારા ટૉપ ફાઇવથી તો તમે ટોપ થ્રી કરો અને ટૉપ થ્રીથી તમે ખાલી મુઠ્ઠી વાળો ઇટ્સ ઓકે પણ જેનાથી તમે મુઠ્ઠી વાળો છો એનાથી તમારી મુઠ્ઠી એકદમ સ્ટ્રોંગ બનવી જોઈએ મીન્સ આ તમારા જીવનની તાકાત છે આવો કોન્ફિડન્સ તમને કોના ઉપર છે હવે તમારી મુઠ્ઠી સાથે કેવો અનુભવ તમને થઈ રહ્યો છે શું તમે શેર કરી શકો છો હા મારી મુઠ્ઠી હજુ પણ મજબૂત છે એકદમ સ્ટ્રોંગ છે કારણ કે મારા જે પાંચ ટોપ છે ફાઇવ એ બધા હજુ બી મારી સાથે જ છે જ્યારે મેં મારી મુઠ્ઠી ઢીલી પડી ત્યારે મેં જોયું કે એમાંથી અમુક સંબંધો એવા છે કે જેને આપણે ગમે તે સમયે અને આપણી જેવા છીએ એવા આપણને સ્વીકારવા એ લોકો તૈયાર ન હોય તો તમારી મુઠ્ઠી સાથે શું થયું મારી મુઠ્ઠીમાં જે મેં ટોપ ફાઇવ લખ્યા હતા એમાંથી એક કે બે સંબંધો મને એવા લાગ્યા કે જે એની ટાઈમ આપણા માટે મદદ કરવા તૈયાર નથી અને એ એમની સ્ટ્રેન્થ ઓછી થવા લાગી તમારી મુઠ્ઠીમાં હા એનાથી મારી મુઠ્ઠી છે એ થોડી ઢીલી પડવા લાગી જ્યારે તમે મુઠ્ઠી વાળવાનું કહ્યું ત્યારે મારા ટોપ ફાઈવ જે હતા એનાથી મુઠ્ઠી મારી સ્ટ્રોંગ થઈ ગઈ પરંતુ તમે કીધું થર્ટી સેકન્ડ વિચારીને મને કહો ત્યારે એવું લાગ્યું કે બધા સંબંધો એવા નથી હોતા કે આપણે જે પરિસ્થિતિમાં હોઈએ એ પરિસ્થિતિમાં આપણને સ્વીકારે કોઈ સંબંધો એવા પણ હોય છે કે એમના એમની અનુકૂળતા આપણે અનુકૂળ થવું પડે છે મારી મુઠ્ઠીમાં બધા સંબંધ મોટા ભાગે એવા જ છે જે મારી સાથે જ છે હંમેશા એની ટાઈમ સો દેટ્સ બ્યુટિફુલ અને એ જ આપણે ઈચ્છીએ છીએ કે તમારી મુઠ્ઠી હંમેશા સ્ટ્રોંગ રહે પણ ફ્રેન્ડ્સ જો તમે મુઠ્ઠી વાળી હોય અને તમે તમારા ટોપ ફાઈવ રેકોગ્નાઇઝ કર્યા હોય તો એવું ક્યાંક તમને લાગતું હોય કે તમારા પાંચમાંથી એક કે બે વ્યક્તિ કે ત્રણ વ્યક્તિ કદાચ તમને કોન્ફિડન્સ નથી આપી રહ્યા તો દેટ્સ ઓકે તમારા એ ટોપ વન છે કે ટોપ ટુ છે કે ટોપ થ્રી છે પ્રેમની જે લાક્ષણિકતા છે એ રોજ દર્શાવીએ આપણે તો એનો ઉદ્દેશ્ય શું થઈ જાય છે એનો ઉદ્દેશ્ય એ થઈ જાય છે કે જો આપણે માનવતાના ગુણથી જીવન જીવીએ અને માનવતાના ગુણની જેટલી બી લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતા આપણે રોજના જીવનમાં દર્શાવવાની કોશિશ કરીએ કે દર્શાવવા લાગીએ તો અલ્ટિમેટલી એનો ગોલ એ જ છે કે આપણા રિલેશનશીપ સ્ટ્રોંગ થતા જશે અને જ્યારે સ્ટ્રોંગ થઈ રહ્યા છે અને આપણે એમાં પ્રેમનો અનુભવ કરી રહ્યા છીએ કે પ્રેમની લાક્ષણિકતાનો પણ અનુભવ કરી રહ્યા છીએ તો આપણને સમજ પડી રહી છે કે આપણા માનવતાથી જીવન જીવવા માટે કેટલા રિલેશનશિપ સ્ટ્રોંગ છે સો તમે જોયું એક્ટિવિટીમાં કે પ્રેમ જે છે તે ખાલી કોઈ ઇમોશન કે ફિલિંગ જ નથી પણ એ લાક્ષણિકતા છે તો આ જે બાળક જ્યારે પ્રેમની લાક્ષણિકતા શીખી રહ્યું છે ત્યારે અમુક વાર આપણને એવું દેખાશે કે તમે જ્યારે માતા પિતા તરીકે તમે શિક્ષક તરીકે કે તમે વાલી તરીકે જ્યારે તમે જોશો કે અમુક બાળકો માટે સૌથી ડિફિકલ્ટ વસ્તુ એ છે કે એ પ્રેમનો સ્વીકાર કરે એ લોકો ક્યાં તો શરમાઈ જતા હોય ક્યાં તો એ લોકો દૂર ભાગી જતા હોય ક્યાં તો એ લોકો એને નકારી દેતા હોય કે ના મારે આ નથી રિસીવ કર્યું એક નાની વસ્તુ બી હોય જેમ કે તમે એમ કહો કે મારી પાસે આ મારે તને એક હગ આપવી છે કે મારે તને કિસ કરવું છે તો એમાં પણ બાળક દૂર ભાગી જાય છે એવું કેમ થતું હશે એટલા માટે કારણ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ બાળકોમાં એ લોકોની સેલ્ફ એસ્ટીમ ઘણીવાર ખૂબ ઓછી હોય છે એ સેલ્ફ એસ્ટીમ આપણે ગયા એપિસોડમાં બી જોયું હતું કે કેમ ઓછી હોય છે કારણ કે સ્કૂલમાં અને ઘરમાં આપણે બાળકોના અવગુણો ઉપર વધારે ફોકસ કરીએ છીએ એમની ભૂલો ઉપર વધારે ફોકસ કરીએ છીએ અને આપણે એમને વારાઘડીએ ટોક્યા કરીએ છીએ એનાથી એ લોકોમાં એક એવી પોતાની જાત માટે ઇમેજ બિલ્ડ થાય છે કે હું સારું વ્યક્તિ કે હું સારું બાળક નથી હું સંપૂર્ણ બાળક નથી અને એ જ ફિલિંગના લીધે એમની સેલ્ફ એસ્ટીમ નથી વિકસાતી તો બાળકોમાં જો આપણે પ્રેમની લાક્ષણિકતા વિકસાવી હોય તો ખૂબ મહત્ત્વનું છે આપણે એની સારપ ઉપર ફોકસ કરીએ આપણે એને ખૂબ કોન્ફિડન્સ આપીએ કે આપણો જે પ્રેમ છે એ જેન્યુન છે અને ખાલી વાલી કે શિક્ષક જ પ્રેમ દર્શાવે અને એ વાલી કે શિક્ષક તરફ જ પ્રેમ દર્શાવે એ ઇનફ નથી પણ એ એકબીજા સાથે બાળકોની એક અરસ પરસ એકબીજા સાથે પણ રોજના જીવનમાં પ્રેમ દર્શાવે કઈ રીતે દર્શાવી શકે એકબીજા માટે પ્રશંસાના વર્ડ્સ યુઝ કરી શકે એકબીજાની સાથે એ લોકો પોતાનું બોક્સ કે ખાવાનું શેર કરી શકે એ એકબીજા સાથે પોતાની સ્ટેશનરી પેન્સિલ છે ઇરેઝર છે શાર્પનર છે એ બધું જે પણ એ લોકોના હાથમાં છે કલર ચોક્સ છે જે પણ એ લોકોના હાથમાં છે એ એકબીજા સાથે શેર કરી શકે તો એનાથી એક એક કોન્ફિડન્સ બિલ્ડ થશે બાળકોને કે મારો અધિકાર છે કે હું બીજાને સામે કોન્ફિડન્સથી કંઈક લઈ શકું અને એ જ રીતે મારી ડ્યુટી છે કે હું બીજાને જ્યારે જરૂર છે ત્યારે હું એ લોકોના પડખે ઊભી રહી શકું સો બાળકો પ્રત્યે પ્રેમની લાક્ષણિકતા દર્શાવી અને બાળકોમાં પ્રેમની લાક્ષણિકતા વિકસાવી ખૂબ જ જરૂરી છે જો એમને આપણે કોન્ફિડન્ટ અને હેપી હ્યુમન બીંગ્સ બનાવવા હોય તો સો ફ્રેન્ડ્સ જ્યારે આપણે વિચારીએ કે મારે પ્રેમની લાક્ષણિકતાને દર્શાવી છે તો જ્યારે દર્શાવવાની વાત આવે ત્યારે ઓટોમેટિકલી આપણે લાક્ષણિકતા બીજા તરફ જ દર્શાવતા હોઈએ છીએ જ્યારે મને કોઈ પૂછે કે તમે પ્રેમ કેવી રીતે દર્શાવો છો તો મારા સામે મારા જે ફ્રેન્ડ્સ છે મારા ફેમિલી મેમ્બર્સ છે કે મને જે વ્યક્તિઓ ગમે છે એ લોકોના ચહેરા મારી આંખોની સામે આવે છે અને એ જ વસ્તુ તમારી સાથે પણ થતું હશે પણ એ વસ્તુ સાચી નથી કારણ કે જ્યારે પ્રેમની લાક્ષણિકતા દર્શાવવાની વાત આવે ત્યારે ખાલી બીજા તરફ નથી દર્શાવવાની હોતી પણ પોતાની તરફ પણ દર્શાવવાની હોય છે જો તમે પોતાની જાત સાથે પ્રેમ નહીં કરો તો તમારો કોન્ફિડન્સ તમારો સેલ્ફ વર્થ કે તમારું સેલ્ફ એસ્ટીમ કેવી રીતે જળવાઈ શકશે અને જેને જે વ્યક્તિ પ્રેમ ના કરતું હોય એને બીજા લોકો બી પ્રેમ કરશે એની શું ગેરંટી છે તો બહુ જ જરૂરી છે કે તમે બીજા માટે ખાલી પ્રેમ ના દર્શાવો પણ પોતાની જાત માટે પણ પ્રેમ વરસાવો અને કેવી રીતે તમે પોતાની જાત સાથે પ્રેમ કરી શકો એ એટલું જ છે કે તમને જે ગમતું હોય કે તમને જેની જરૂરત હોય એનું તમે પહેલાં પોતાની જાતને ધ્યાનમાં રાખીને એના ડિસિઝન્સ લો પછી તમે બીજાના બારામાં વિચારો સેલ્ફ લવ જે છે તે સેલ્ફિશ લવ નથી કેમ કારણ કે જો તમે પોતાની જાત સાથે પ્રેમ નહીં કરો તો તમારી સાથે કોઈ બીજું પણ પ્રેમ નહીં કરી શકે સો એના માટે એક ક્વિકલી એક્ટિવિટી કરીએ કે જો મારે પોતાની જાતને કે બીજા તરફ પ્રેમ દર્શાવવો હોય તો આપણે કેવી રીતે દર્શાવીએ છીએ મને મારી જાતને પ્રેમ બતાવો ત્યારે હું મારી ગમતી વસ્તુ બનાવું પોતે પણ ખાવું અને બીજાને પણ ખવડાવું જ્યારે પોતાના માટે પ્રેમ વ્યક્ત કરવો હોય ત્યારે પોતાને ગમતી કોઈ પણ વસ્તુ કરવી જે આપણને અંદરથી આનંદ આપે અને બીજાને માટે તમારે પ્રેમ દર્શાવવો હોય તો તમે શું કરો બીજાના માટે પ્રેમ દર્શાવો જો આપણે કંઈ બોલવું જ ન હોય તો પહેલાં સ્મિત આપીએ તો પણ પ્રેમ દર્શાવ્યો કહેવાય હું મારી જાતને પ્રેમ દર્શાવવો હોય તો હું બેસીને ડ્રોઈંગ કરું છું અને બાળકો પ્રત્યે પ્રેમ દર્શાવવો હોય તો એમની ફેવરિટ વસ્તુ કોઈ પણ વાનગી કે એવું કંઈ બનાવીને એમને ખવડાવું છું જાત પ્રત્યે પ્રેમ દર્શાવવા માટે સારી રીતે તૈયાર થઈને ફરવા જાઉં અને બીજા પ્રત્યે પ્રેમ દર્શાવો હોય તો મારા બાળકોને બી એવા રીત સારી રીતે તૈયાર કરી અને એમની મનગમતી જગ્યાએ ફરવા લઈ જાઉં હું મારી જાતને પ્રેમ કરવા માટે મને ગમતી એક્ટિવિટી કરું છું કે મૂવી જોવા જાઉં છું અને મારા હસબન્ડ માટે જ્યારે પણ એમનો બર્થડે હોય ત્યારે એક સરપ્રાઇઝ પ્લાન કરું છું તો આપણે જોયું કે બીજાના માટે આપણે જ્યારે પ્રેમ દર્શાવવો હોય તો આપણે આપણા ફ્રેન્ડસે આપણને કહ્યું કે આપણે શું કરીએ છીએ આ વસ્તુ કેમ મહત્વની છે તો બાળકોને સમજાવવાની ખૂબ જરૂર છે કે લાક્ષણિકતા તરીકે તમે જ્યારે પ્રેમ સમજાવો બાળકોને કે બાળકો એક્સપ્રેસ કરે કે દર્શાવે પોતાના પ્રેમને આપણે એક થિયોરી તરીકે સમજીએ તો પ્રેમની અમુક પરિભાષાઓ હોય છે તો તમે વિચાર કરો કે તમારે તમારો પ્રેમ કોઈને દર્શાવવો હોય તો તમે કોઈ પણ પરિભાષા યુઝ કરી શકો તમારે સારા શબ્દો બોલવા છે એમને કે પછી એમની માટે સમય ફાળવો છે એમને સર્વિસ આપવી છે તમારે કે તમારે સરપ્રાઇઝ ગિફ્ટ્સ આપવી છે કે તમારે એમને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો છે બાળકોના માટે ખૂબ નોર્મલ હોવું જોઈએ કે તમે એમને હક કરો તમે એમને કિસ કરો તમે એમને હાથ પકડીને અને ખાલી બેસો તો ફિઝિકલ ટચ જે છે કે શારીરિક સ્પર્શ છે એ પણ પ્રેમની પરિભાષા છે હવે જરૂરી નથી કે તમે આ બધી જ પરિભાષાનો દરેક વ્યક્તિ સાથે સંપૂર્ણ રીતે પ્રયોગ કરો પણ અલગ અલગ વ્યક્તિ સાથે તમે અલગ અલગ પરિભાષાનો પ્રયોગ કરી શકો પણ બાળકોને આ બધી પરિભાષા શીખવાડવાની ખૂબ જરૂર છે અને એ ઉપરાંત એમની કોઈ અલગ પરિભાષા હોય તો એ પરિભાષાનો સ્વીકાર કરવું પણ ખૂબ જરૂરી છે પણ ફ્રેન્ડ્સ જ્યારે તમે પ્રેમ વ્યક્ત કરતા હોય કે તમે જ્યારે કોઈનો પ્રેમ રિસીવ કરતા હોવ કે સ્વીકાર કરતા હોવ ત્યારે અમુક અમુક વસ્તુઓ કે બાઉન્ડ્રીઝ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે ખૂબ પ્રેમ જ્યારે તમે આપો છો અને તમને સામે એવો પ્રેમ જેટલી માત્રામાં તમે આપો છો એ માત્રામાં નથી મળતો તો ક્યાંક તમારી એક્સપેક્ટેશન્સ વધી જાય છે અને એ એક્સપેક્ટેશન્સ ક્યાંક અનહેલ્ધી રિલેશનશીપ્સને ક્રિએટ કરે છે તો જ્યારે એક્સપેક્ટેશન્સનું મિસમેચ આવે છે ત્યારે તમે એ વ્યક્તિને માફ નથી કરી શકતા કે એ વ્યક્તિ માટે તમે ખોટા વિચારો રાખો છો કે એ વ્યક્તિના ઊણપો કાઢ્યા કરો છો એ વ્યક્તિ સાથે તમે રિસ્પેક્ટથી વાત નથી કરી શકતા કે તમને કોઈ વ્યક્તિ તમારી સાથે રિસ્પેક્ટથી વાત નથી કરતું કે પછી એ રિલેશનશીપમાં ડિમાન્ડ બહુ વધી જાય છે ટ્રસ્ટ બિલ્ડ નથી કરી શકતું તમારી સાથે કોમ્પિટિશન કરે છે કે કોણ વધારે પ્રેમ વ્યક્ત કરે છે એ એક સબકોન્શિયસ કોમ્પિટિશન આવી જાય છે તો આ બધી જે સિગ્નલ્સ છે કે આને હું રેડ ફ્લેક્ગ્સ કહીશ એ રેડ ફ્લેક્ગ્સ અનહેલ્ધી રિલેશનશીપની એક પરિભાષા છે અને જ્યારે તમે તમારા ટૉપ ફાઇવના બારામાં કે ટોપ ટેનના બારામાં વિચારો છો ત્યારે તમે એકવાર આ સ્લાઇડ ઉપર નજર મારીને જોવો કે શું આ બધી વસ્તુઓમાંથી કોઈ પણ એક કે બે વસ્તુ પણ થઈ રહી છે તમારી સાથે કોઈ રિલેશનશીપમાં તો તમારે એક એને સિગ્નલ તરીકે યુઝ કરવાની જરૂર છે ઇન્ફોર્મેશનને કે કંઈક ટ્રબલ છે અને એને તમારે રેડમાંથી ગ્રીન ઝોનમાં કન્વર્ટ કરવાની જરૂર છે એના માટે બે વ્યક્તિએ સાથે કામ કરવું પડે રિલેશનશીપ ઉપર ખૂબ એકબીજાને માફ કરવું પડે અપ્રિશિએટ કરવું પડે એકબીજાના વખાણ કરવા પડે રિસ્પેક્ટ જે છે એ હેલ્ધી રિલેશનશીપનું ફાઉન્ડેશન છે એટલે રિસ્પેક્ટ કરવું પડે ક્યાંક થોડી કોમ્પ્રોમાઇઝીસ હોવી જોઈએ એકબીજાને એન્કરેજ કરવું પડે નહીં કે એકબીજા સાથે કોમ્પિટિશન કરો એકબીજાને સપોર્ટ કરવું પડે કમ્યુનિકેશન કરવું એક્સપ્રેસ કરવું કે તમારા મનમાં શું છે એ ખૂબ જરૂરી છે અને આ જ વસ્તુ બાળકોને શીખવાડવી ખૂબ જરૂરી છે મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ બાળકો ડરથી નથી બોલી શકતા કે એ લોકોની જરૂરતો શું હોય છે તો એ લોકોને પ્રોત્સાહન આપવી જોઈએ એ લોકો પોતાની જરૂરતોને ઓપનલી એક્સપ્રેસ કરે અને જેની પાસે પણ જરૂરત છે તમે મા બાપ તરીકે એમને અધિકાર આપો કે તમને કહી શકે પણ તમે એ લોકોને એવો કોન્ફિડન્સ આપો કે સ્કૂલમાં જઈને કે આંગણવાડીમાં જઈને એ પોતાના શિક્ષક તરફ પણ પોતાની જરૂરતો ઓપનલી અને કોન્ફિડન્ટલી એક્સપ્રેસ કરે કે કમ્યુનિકેટ કરે અમુક બાળકો જે ખૂબ શાય હોય કે ખૂબ શરમાણ હોય અને એ લોકોમાં જો આપણે આ લાક્ષણિકતા વિકસાવી હોય તો સૌથી પહેલું પગલું એ લોકોને ભરવા માટે આપણે એટલું જ કહી શકીએ કે તમે એક સ્માઈલ કરો એક સ્મિત આપો અને સ્મિત જે છે એ બે જણની વચ્ચેનું જે ગેપ છે કે ડિસ્ટન્સ છે એ એકદમ ઓછું કરી નાખશે અને એ સ્માઈલ જે છે એ પણ એક ગિફ્ટ છે બીજાની પ્રત્યે અને એ એક એક્શન ઓફ લવ છે કે એક પ્રેમની પરિભાષા છે તો જો આ લાક્ષણિકતા તમે કોઈ પણ બાળકમાં વિકસાવાની કોશિશ કરશો તો એ વ્યક્તિ મોટું થઈને અને ખૂબ જ કોન્ફિડન્ટ હેપી અને ફૂલ ફિલિંગ વ્યક્તિ બનશે થેન્ક યુ આજે આપણને નિરાલીબેન પંડિતે ખૂબ સરસ પ્રેમની લાક્ષણિકતા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું છે તેમનો ખૂબ ખૂબ આભાર હવે સમય છે ગત ક્વિઝના વિજેતા જાહેર કરવાનો ગત વ્વીઝના વિજેતા છે જમનાબેન પરમાર જિલ્લો જામનગર તાલુકો કાલાવડ પૂર્ણિમાબેન પટેલ વડોદરા પાદરા વિજયાબેન મડિયા ગીર સોમનાથ તાલાલા ભાવનાબેન સોલંકી કચ્છ ગાંધીધામ વૈશાખીનીબેન પટેલ વલસાડ પારડી મીનાબેન સુરતી સુરત ચોર્યાસી સુરતાબેન સોલંકી અમદાવાદ ધોળકા ઉર્વશીબેન ગામી તાપી સોનગઢ બે નીતાબેન ચોપડા દેવભૂમિ દ્વારકા જામખંભાળિયા અલ્પાબેન પ્રજાપતિ પાટણ પાટણ આ દસે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન દર્શક મિત્રો આવી જ રીતે આપ અમારા કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળતા રહેશો અને ક્વીઝના વિજેતા બનતા રહેશો કાર્યક્રમના અંતમાં હું આપ સર્વ દર્શક મિત્રોનું આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર